गीर सोमनाथ जिलाना तालाला तालुकाना धावा गीर गामना प्रगतिशील खेडूते काजूनी खेती करी आ विस्तार में खेती क्षेत्र एक नवो चिल्लो चीतर्यो छे। गीर विस्तार ना गामों में खास करीने केरी अने त्यार बाद शेरडी तेमज मगफळीनु वावेतर पुष्कळ प्रमाण में थाय छे, परंतु खराबानी बंजर जमीन में खेडूते काजूनो पाक लेवा खूब ज धीरज साथे आगळ वध्या। आजे 17 वर्षनी मेहनत बाद काजूना पाक में उतारो जोवा मळी रह्यो छे। काजूना पाक में मळेली सफळता बाद खेडूत पण खुशखुशाल जोवा मळी रह्यो। 17 वर्ष पहला खेडूत जशवंत भाई पोतानी बंजर जमीन में जंगली बागायती पाक तरीके काजूनु वावेतर कर्यु हतु। प्रथम 800 जेटला छोड़ वाववामां आव्या हता, जेमांथी मात्र 80 जेटला छोड़ परिपक्व थता 17 वर्ष बाद काजूनु उत्पादन थई रह्यु छे। जशवंत भाई ने काजूनी खेती ने ले विचार आव्यो त्यारे तमाम कृषि निष्णातोए पण आ प्रकारनी बागायती खेती आपणा विस्तारमां शक्य नथी तेवो प्रतिभाव आप्यो हतो, परंतु आजे 17 वर्ष बाद जशवंत भाईए काजूनो पाक मेळवामां सफळता मळी छे। 80 झाड़मांथी प्रति झाड़ दीठ 1 किलोनी आसपास सारी गुणवत्ता कही शकाय तेवा काजूनुं उत्पादन थई रह्युं छे। जी दावागीर गामना अपना प्रगतिशील खेडूत अपना सेंटर साथ संकड़ेला खेडूत है जसमत भाई रोला, जेने छेला घणा वर्षों थी काजू की खेती करे छे अने काजू छे खूब सारा प्रमाण में थाय छे, एटले आ वातावरण में काजू माटे पण एक स्कोप छे कि आपणे आंतरपाक तरीके अथवा तो मिक्स पाक तरीके काजू की खेती पण करी शकीए, अने आपणे जे आंतरपाक तरीके आ काजू की खेती करिए तो अथवा तो बीजा मिश्र पाकोनी खेती करिए तो जे रिस्क छे ए जोखम घटी जशे अने आपणने उत्पादन छे मळशे। અને જો વધારે પ્રમાણમાં જો ખેડૂતો ખેતી કરતા થાય કાજુ જેવા પાકોની તો પ્રોસેસિંગ પ્લાન્ટ પણ પોસાય અને પ્રોસેસિંગ પ્લાન્ટ દ્વારા કાજુને છે એ અલગ કરી અને પોતે માર્કેટ ભાવ પણ સારો મેળવી શકે તેમ છે। બીજી તરફ કાજુની ખેતીને લઈ કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે આ વિસ્તારમાં કાજુ અને બાગાયતી ખેતીનું મૂલ્યવર્ધન થાય તે માટેના એકમો નહીં હોવાના કારણે આ પ્રકારની સંશોધનાત્મક ખેતીને વધુ વેગ મળતો નથી। જે રીતે ગીરની કેસર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે તેવી રીતે જો અન્ય બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેન્દ્ર ગીર વિસ્તારમાં શરૂ કરવામાં આવે તો કેરી સહિત બીજી બાગાયતી પાકો ગીરની જમીન પર લઈ શકાય તેમ છે, પરંતુ તેના માટે મૂલ્યવર્ધન થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। હું મારું નામ જસમત રમજીભાઈ રોલા, મારું ગામ ધાવાગીર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ। હવે મને જ્યારે મારે એક બંજર જમીન હતી 20-1 વીઘા, એટલે એમાં ઘાસ જ વાઢતા, પછી ઘાસ વાઢવું મોંઘું પડવા માંડ્યું એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ પાણી વગરનું કયો ફળ પાક સારો થાય, એટલે કાજુ અમારા ગામમાં વર્ષો પહેલાં 2 ઝાડ હતા, એટલે એ ઝાડને જોઈને એમ નક્કી કર્યું કે વાતાવરણ અને જમીન મારી કાજુને મારી જમીન અનુકૂળ છે, એટલે પછી બધે કચ્છમાં જઈએ હું પછી પરિયા ફાર્મ ગયો અને પછી નક્કી કર્યું કે હવે મારે કાજુ વાવવા છે, એટલે પછી મહારાષ્ટ્રમાં પાલઘરથી હું રોપા લાવી અને અમે 800 રોપા રોપ્યા હતા, એમાંથી ખાલી 80 જ વીધા કારણ કે પાણીનો સોર્સ નહોતો, એટલે પછી ટ્રેક્ટરના ટાંકે ટાંકે પાય અને ઉજેરી પછી જે ઘટા જે રહ્યા એનો ગ્રોથ એકદમ સારો હતો, એટલે પછી ફરી હું વાંકાનેર પાસે શિવપુરથી 20 કિલો બી લાવી અને ખાલા બુર્યા અને અત્યારે 300 ઝાડ મારી પાસે છે। કઈ રીતે કાજુની ઉપજ થાય છે, તમને વળતર શું મળે છે, કેવી રીતે એને તમે બજારમાં મૂકો છો, આખી વાત કરો। હા, એમાં ઉપજમાં તો એવું છે કે ઝાડ મોટા થાય જેટલા એના ડોકા વધે એટલો એમાં ફાલ વધુ આવે, 2 થી 18 સુધીના એક એક ડોકામાં નંગ હોય, એટલે મારે હજી નાના મોટા વધુ છે કારણ કે ઉછેરવામાં મને બહુ તકલીફ પડી હતી, એટલે પછી અત્યારે થઈ ગયો છે તો 4 ગુણી 3 ગુણી અથાણે મારે નીકળે છે, અને નટ માની લો કે 80 કિલો હોય તો એમાંથી 20 કિલો નટ બીજ મળે આપણને, અને અત્યારે 400 કિલો જેવા દર વર્ષે નીકળે છે। વેપારીને તો હું દઉં છું ને તો હામેથી એમ કહે છે કે 1 કિલો નહીં મને 5 કિલો દે પરબારા જે એવું થાય, કારણ કે સ્વાદમાં આપણા થોડા ખારા થાય છે અને ક્વોલિટી પણ સારું સાઈઝ મોટી થાય છે આપણે। અચ્છા, આપણે ગીર વિસ્તારમાં આવી રીતે કાજુની ખેતી કોઈ કરતા હોય એવું તમારા ધ્યાનમાં છે કે કેમ? નહીં, મારું જોઈને 2 જણાએ કર્યું હતું, એક ડૉક્ટર અઘેરાની ન્યાય છે અને એક દાયાદામાં મોરુકાના છે એને ન્યાય પણ છે। શું આપણા ગીરના ખેડૂતોને અત્યારે જે આંબામાં જોઈએ તો ગ્લોબલ વોર્મિંગને કારણે ધીમે ધીમે આંબાનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, પ્રતિ વર્ષ આંબા પકાવતા જે કેરી પકાવતા ખેડૂતો ધીમે ધીમે નુકસાની કરી રહ્યા છે, ત્યારે આવી અન્ય ખેતી તરફ વળવા માટે તમે બાગાયતી ખેડૂતોને શું એ વિચાર ઉપરથી જ મેં આ કર્યું કે આંબામાં જોખમ વધવા માંડ્યા અને આંબાનું ઉત્પાદન દર વર્ષે ઘટતું જાય તો આપણે એવા ક્યાં બાગાયતી પાકમાં જઈએ કે જેથી કરીને આપણને પોષણ ભાવે મળી રહીએ
અને ફાલ પણ મળે એટલે એમ કરીને કાજુમાં કર્યું. અને આને પાણીની જરૂરિયાત ન હોય તો પણ ચાલે, દુષ્કાળ પડે તો પણ આને વાંધો નહીં, જંગલી ઝાડ જ છે આ. એટલે અત્યારે હાઈ ક્લાસ છે, લીલાછમ ઊભા છે અને કૃષિ યુનિવર્સિટીવાળા પણ આવીને વૈજ્ઞાનિકો જોઈ ગયા છે અને એણે પણ કબૂલ્યું છે કે ના બરાબર છે. અત્યારે આખરે તમારે કેટલા વીઘામાં કેટલા છોડો છે અને કેટલું ઉત્પાદન આવે છે? હવે હજી તો શરૂઆત છે એટલે મારે 3 એકર ઉપરમાં છે આ છોડ અને 100 કિલો જેવા બીજ નીકળે છે મારે, એટલે 80-85 હજાર જેવું ઉત્પાદન એમાંથી મળે છે. ખાસ કરીને કાજુની વાત આવે તો કાજુ એક મોંઘો પાક ગણાય અને આમ જોવા જઈએ તો આપણા વિસ્તારમાં કાજુ ક્યારેય વાવેતર આપણે જોયેલું નહીં, પણ ગીર વિસ્તારનું આ તાલાળા તાલુકાનું જે ધાવા ગામ છે, જસમતભાઈ રોલા નામના ખેડૂતે આનું વાવેતર ઘણા વર્ષો પહેલાં કરેલું અને ખૂબ સારી અત્યારે ઉપજ પણ શરૂ થઈ છે. કાજુની ખેતીની જો વાત કરીએ તો કાજુ આમ તો બ્રાઝિલ જેવા વિસ્તારનો પાક, જેવા દેશનો પાક છે, પણ 500 વર્ષ પહેલાં જ્યારે પોર્ટુગીઝો આપણા દેશમાં આવ્યા ત્યારે આ કાજુના ઝાડ લઈને એ વિસ્તારોમાંથી ખાસ કરીને આવ્યા હતા અને ત્યારથી આની ખેતીની શરૂઆત થઈ. અને ભારતમાં સૌથી મોટું જે કાજુનું વાવેતરનો વિસ્તાર ગણાય એ ખાસ કરીને ગોવાના અમુક પાર્ટમાંથી આની વાવેતરની શરૂઆત થઈ. અને અત્યારે તો મોટાભાગના બધા જ રાજ્યોમાં ધીમે ધીમે કેરળ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ આ બધા રાજ્યોમાં વાવેતર શરૂ થઈ ગયું છે. અને આ ઝાડ છે ને જંગલી ઝાડ કહેવાય એમ તો, કે જ્યાં કોઈ પણ વનસ્પતિ ન ઉગાડી શકાતી હોય ત્યાં પણ કાજુ ઉગી જાય, કારણ કે એને પાણીની પણ બહુ જરૂર નથી. પણ એટલું ચોક્કસથી કહી શકાય કે જ્યાં ખાસ કરીને ભેજવાળું વાતાવરણ રહેતું હોય, આબોહવા કહીએ અને ખાસ કરીને જમીન છે નિતારવાળી, બેચર ગોરાડું જમીન હોય, એની અંદર આ કાજુનો પાક ખૂબ સારી રીતે આપણે લઈ શકીએ. અને ખેડૂતો જો એમાં કાજુની નાના પાયે અથવા શેઢા પાડે આના ઝાડ ઉગાડે તો સારું વળતર પણ મળી શકે. ચોક્કસથી આપણે આ જે કાજુ અહીંયા થાય છે એ કાજુના ઝાડની અંદર કાજુનું ફળ પણ આવે, એની અંદર કાજુ પણ આવે, પણ ખાસ કરીને કાજુની મોટાભાગની ઇન્ડસ્ટ્રી તમે જુઓ તો એનું પ્રોસેસિંગની અંદર, ખાસ કરીને વાઇન બનાવવામાં અને કાજુ ખોરાક તરીકે અથવા તો કાજુમાંથી મૂલ્યવર્ધન થઈને ઘણી બધી એની આઇટમો પણ બને. તો ખેડૂતોને અહીંયા મોટી મુશ્કેલી કદાચ આવતા દિવસોમાં એ જ પડે કે આપણી પાસે કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી, અહીંયા મૂલ્યવર્ધન થાય એવા કોઈ યુનિટો નથી, એટલે કાજુનું વાવેતર થઈ જાય પણ એનું ઉત્પાદન લઈને જ્યારે વેચવાનો સમય આવે માર્કેટિંગનો ત્યારે મને લાગે ખેડૂતોને મુશ્કેલીઓ પડે. એટલે મોટા વિસ્તારમાં જો વાવેતર થાય અને એનું માર્કેટિંગનો કોઈ રસ્તો મળે તો મને લાગે આની અંદર સારું વળતર મળી શકે. બીજું કે જે જમીનોમાં બીજી ઉપજ નથી લઈ શકાતી, ખાસ કરીને જ્યાં આંબા વિસ્તાર સારો છે, આંબા થતા હોય એવી જમીનમાં કરવાની જરૂર નથી, પણ જ્યાં પડતર જમીનો છે કે જ્યાં બીજો પાક નથી લેવાતો એ જમીનો અંદર ચોક્કસથી કાજુની ખેતી કરી શકાય. પ્રથમ તબક્કામાં એકમાત્ર ખેડૂતે કાજુનું વાવેતર કર્યું છે, પરંતુ આગામી દિવસોમાં કાજુનું વાવેતરનો વિસ્તાર વધે તો ગીરને કેરી બાદ કાજુની ખેતી ક્ષેત્રમાં પણ નવી ઓળખ મળી શકે. રાકેશ પરડવાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ગીર સોમનાથ.